અંજારમાં આવેલ નંદી શાળામાં આજે દેશ વિદેશમાં આ નંદી શાળાએ નામના મેળવી ચૂકી છે. આ નંદી શાળામાંની ખાસિયત એ છે કે અહીં રખડતા ભટકતા તિરસ્કાર પામેલા નંદીઓને અહીં રાખવામાં આવે છે. હાલમાં 400 જેટલા નંદી અહીં આશ્રય લઈ રહ્યા છે. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ 400 નંદીઓની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, એક નંદી મંદિર પણ બનાવવામાં આવ્યું છે કે જ્યાં એક જીવતા નંદીની ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે. સવાર સાંજ તેની આરતી થાય છે, જેમાં ભક્તો ઉપસ્થિત રહે છે. મંદિરના મહંત શ્રી તિકમદાસજી મહારાજના જણાવ્યા પ્રમાણે આજે નંદી શાળાને એક વર્ષ જેટલો સમયગાળો થવા આવ્યો છે. અહીં 400 જેટલી નંદીઓને નિભાવ કરવામાં આવે છે. ઘાસચારા માટે હાલ એક શેડ પણ બનાવવામાં આવી રહ્યો છે અને નંદી શાળાના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે. અહીં આવનારને કુદરતી વાતાવરણનો પણ અનુભવ થઈ રહ્યો છે. જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે નંદી શાળા છે. દેશ વિદેશમાં નામના મેળવી ચૂકેલી આ નંદી શાળા છે. જે એની ખાસિયત છે કે અહીંયા નંદી શાળામાં અનેક 400થી વધારે નંદીઓની સાર સંભાળ રાખવામાં નંદી ભગવાન જગવ માતા ભારત માતા કે જે જય શ્રી સચિદાન. અત્યારે આપણે વિશ્વની સૌ પ્રથમ નંદી શાળા મધ્ય ઊભા છીએ. અત્યારે આપણે નંદી શાળા એટલે કે જે તે લોકો એને આખલા તરીકે જાણતા હતા, પણ અમે એને નંદી તરીકેની સ્થાપના કરી છે. કેમ કે આપણે લગભગ હમણાં શ્રવણ મહિનો પૂરો થયો, આપણે નંદી એટલે ભગવાન શિવના મંદિરમાં જઈએ તો શરૂઆતમાં જ નંદી ભગવાનને પગે લાગીને આગળ પ્રવેશ મેળવતા હોઈએ છીએ. તો અમને વિચાર આવ્યો અને મેં નંદી શાળા લગભગ 12 મહિના પહેલાં ચાલુ કરી, એક વર્ષ હમણાં જ પૂરું કર્યું. અને આ પૂરું કર્યા જોતા જોતાની આજે 400ની સંખ્યા પાર કરી ચૂકી છે નંદી ભગવાનની, નંદીની. અને સરસ રીતે એમાં હમણાં જ ગયા વરસારો ચોમાસું સારો છે એટલે અમે લગભગ 300થી 400 વૃક્ષરોપણ કર્યું છે. અને નંદીને બંને ટાઈમ લીલો ચારો પડે છે. અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે વિશ્વનું સૌપ્રથમ નંદી મંદિર એટલે આપણે શંકર ભગવાન શિવના મંદિરમાં જઈએ તો એક પ્રતિક તરીકેનું સ્પોટ્યો હોય. અહીંયા આપણે લાઈવ નંદી જોઈ રહ્યા છીએ અને લાઈવ નંદીમાં બંને ટાઈમે એક ખાસ એની અલગ પ્રકારથી એની પૂજા થતી હોય છે નંદી ભગવાનની. અને એક જેને કહે છે વયોવૃદ્ધ નંદી છે એટલે એને બંને ટાઈમ લાપસી જે શીરો છે અને ધૂપદીપથી પૂજા કરવામાં આવતી હોય છે. અને નંદી શાળામાં 12 મહિનામાં લગભગ 1 કરોડ સુધીનું અમે આ બધું કરી ચૂક્યા અને લોકોના ભાગીદારીથી અને લોકોના સહયોગથી જોતા જોતા હમણાં એક મોટું ગોદામનું પણ નિર્માણ થયું જેનાથી કરી ઘાસચારોને આપણે સંગ્રહ કરી શકીએ. ને આની સાથે દરરોજ ખાસ અલગ વ્યવસ્થા કહું તો એક 20-25 ગોવાડિયાઓ જેને આપણે ગોવાડિયાઓ અમે ગોવાડિયાનું બિરુદ આપ્યું છે એ લોકોને. તો એ લોકો સમિતના ગ્રુપના છોકરાઓ વેપારીઓ છે, ઉદ્યોગપતિઓ છે, બિલ્ડરો છે, આવી એની સેવા કરતા હોય છે. એટલે એક મોટો ફાયદો કયો થાય કે જે લોકો 6-9 થી 10 વાગે ઉઠતા હતા એ લોકો 5 વાગે જાગતા થઈ ગયા. એટલે કે મોટો ફાયદો વ્યસન મુક્ત છે. જીમમાં જતા હતા એને આવીને કસરત અને જીમ કરતા હોય છે. એટલે એક અલગ દિશા આપવા માટેનો મેં પ્રયત્ન કર્યો છે. અને આજે જ્યારે 12 મહિના પૂરા થયા છે ત્યારે અમને એક મનમાં એક સંતોષ છે. ને ગોવર્ધન પર્વત જે ગુજરાતનો અને કે આ દેશનો સૌ સારામાં સારો ગોવર્ધન પર્વત સત્તાપુરા મધ્ય આવેલો છે, એનું નિર્માણ કર્યા પછી અહીં પણ એવું અમે એક ડુંગર મૂક્યો છે. એમાં અમે એક મિની ગોવર્ધન તરીકેનો આવનાર દિવસમાં એને પ્રતિક ઊભું કરશું. અને આ રીતે શરૂઆત સારું મળ્યું છે અને આવનાર દિવસોમાં આનાથી વિશેષ સારું કરવા માટે પ્રયત્ન કરશું. આપના ચેનલથી માધ્યમથી કહું છું કે આપ પણ આમાં જોડાઓ, દર્શન કરો અને એક સારા વિચારો લઈને અહીંથી જાઓ. એ જ પ્રયત્ન સાથે જય શ્રી સચિદાન, રાધે રાધે, ભારત માતા કી જય. કોઈ વ્યક્તિને અહીં સહયોગ આપવો હોય તો શું? હા, તો ચોક્કસપણે અમારા બેંક એકાઉન્ટના નંબર છે અને અમારા જે ટ્રસ્ટીઓ છે એના પણ નંબર આપેલા છે. એ આપણે જણાવો છો અમારે ટ્રસ્ટ એકાઉન્ટ પણ છે. અને આપણે કચ્છ મિત્ર હોય ઘણા બધા દૈનિકોમાં પણ આવી ગયો છે ચિત્રલેખામાં, એના એકાઉન્ટ નંબર ડાયરેક્ટ એકાઉન્ટ પણ આપણે જમા કરાવી શકતા હોય લોકોને જ્યારે જેની ભાવના થાય, જન્મ દિવસ હોય, પુણ્યતિથિ હોય, એ લોકોને જમા કરાતા હોય છે. તો આ રીતે જમા કરાવી શકે લોકો એકાઉન્ટમાં, નંદી શાળાના એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થઈ શકે છે. શું નામ છે આપનું? મારું નામ છે તન્વી. અહીંયા રોજ આવું છું. અહીંયાનું વાતાવરણ એકદમ શાંત, સારું અને મસ્ત છે. હું બધાને અપીલ કરું છું કે અહીંયા આવો, ફરો, બેસો, એન્જોય. ને એકદમ સારું છે. ક્યાંય નંદી શાળા એમ અમુક જગ્યાએ છે, બહુ નથી. અહીંયા કરે સારું છે. નંદી શાળા, નંદી પૂજાય છે, સારું છે બધું. વાતાવરણ બી સારું છે. અહીંયા અમારું અહીંયા રોટરીનગર છે એની સામે જ છે નંદી શાળા, વીડી રોડ ઉપર. બટ બધી રીતે સારું છે. અને ખાવા પીવાનું, બધી રીતે રહેવા કરવાનું, બધી વ્યવસ્થા અહીંયા કરે. બધી રીતે બધાને માન ઓ બધી રીતે ગાયોને. ખાસ કરીને લોકોને શું અપીલ કરશો અહીંયા આવવા માટે? અહીંયા કરે સારું છે બધી રીતે. એમ વાતાવરણ બી સારું છે તો અહીં આવું જોઈએ એમ બધાને. એકવાર ફરીને અહીંયા મંદિર બનાવ્યું છે નંદી શાળાનું એક ખાસ. ત્યાં મોટો વાડો છે, એ છોકરાને અમે બધા લઈને આવીએ છીએ એમ સામેથી.
અહીંયા એન્જોય કરે છે છોકરા બધાય, કોઈ રીતની કોઈ પ્રોબ્લેમ નહીં, કાંઈ જ નહીં, સારું છે એમ બધી રીતે અહીંયા કણે.